સમાચારમાં આગળ વાત કરીએ બગસરાની તો બગસરા શહેરમાં પટેલવાડી ખાતે સ્વસ્તિક નાગરિક સરાફી સહકારી મંડળની 8મી વાર્ષિક સાધારણ સભા મહાનુભાવો અને સભાસદોની ઉપસ્થિતિમાં મળીને મંડળીએ વર્ષમાં 33.63 લાખના નફા સાથે સભાસદનને 6% ડિવિડન્ડ જાહેરાત કરી છે. ત્યારે અમરેલીના બગસરા શહેરમાં પટેલવાડી ખાતે સ્વસ્તિક નાગરિક સરાફી સહકારી મંડળીની 8મી વાર્ષિક સાધારણ સભામાં મંડળીની અનેક યોજનાઓ અને સભાસદને 6% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. ત્યારે સ્વસ્તિક નાગરિક સરાફી સહકારી મંડળીની 8મી વાર્ષિક સાધારણ સભા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાના અધ્યક્ષસ્થાને મળેલી હતી. આ સામાન્ય સભામાં ગૌભક્ત પ્રફુલભાઈ સેજલિયા, સાંસદ નારણભાઈ કાછડિયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, કોકિલાબેન કાકડિયા, નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન રેવડિયા સહિત મહાન અનુભવો ઉપસ્થિત રહ્યા હતા. સ્વસ્તિક નાગરિક સરાફી સહકારી મંડળીની 8મી વાર્ષિક સાધારણ સભા મળી. આ સાધારણ સભામાં સાંસદ નારણભાઈ કાછડિયાની ઉપસ્થિતિમાં અમારા મંડળીનો અહેવાલ અમે આપ્યો. આ મંડળીમાં કુલ 1469 સભાસદો છે. તેમાં અમારી મંડળીએ આ વર્ષનો નફો 33,37,000નો મળીને એવો અમારો નફો થયેલો છે. આગામી દિવસોમાં મંડળી વધુમાં વધુ પ્રગતિ કરશે એવી અમને આજના તબક્કે માન્ય આદરણીય દિલીપભાઈ સંઘાણીએ પણ પોતે એમની શુભેચ્છાઓ પાઠવી, સાથે નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તેમજ ધારાસભ્યશ્રીના ધર્મપત્ની બેન શ્રી કોકિલાબેન કાકડિયા, નગરપાલિકાના પ્રથમ નાગરિક એવા જ્યોત્સનાબેન રેવડિયા સહિતના સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ 8મી વાર્ષિક સાધારણ સભા એ સંપન્ન થયું અને ખૂબ સારા સભાસદોએ આજના કાર્યક્રમમાં સફળ બનાવવા માટેના અર્થાત પ્રયત્નો કર્યા અને સારી રીતે સભા યોજાઈ ગઈ. અસ્તુ, આપ ઉપસ્થિત છું. આજે બગસરામાં સ્વસ્તિક નાગરિક સરાફી મંડળીની અંદર સાધારણ સભામાં ઉપસ્થિત હતા અને સાધારણ સભા વાર્ષિક સાધારણ સભા 8મી સાધારણ સભા હતી. પણ મંડળીનો પારદર્શક વહીવટ, અવારનવાર અમે પણ મુલાકાત કરીએ છીએ મંડળીની, અને એમનું જે સંચાલન છે એ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. 1400 સભાસદો, એમને આમાંથી ઘણા નાના પરિવાર હોય કે મોટા હોય પણ પૈસાની જરૂર તો બધાને હોય, એટલે લોન લેવા માટે કે બિઝનેસ કોઈ પણ કરવો હોય કે કાંઈ પણ પ્રસંગ ઉકેલવો હોય તો આ મંડળી ખૂબ એને આશીર્વાદરૂપ બને છે. ત્યારે આ મંડળીને શુભેચ્છા આપીએ છીએ કે ખૂબ આગળ વધે અને ખૂબ સારા કાર્ય કરે અને ખૂબ લોકોને સહકાર મળે આ મંડળીનો, એવી શુભેચ્છા છે.